અને હવે ભગવાન રથમાં બિરાજ્યા. વિચાર્યું કે ઘણો સમય થઈ ગયો, દ્વારકા જવાની તૈયારી કરવા લાગ્યા. જ્યાં રથમાં બિરાજ્યા ત્યાં જ કુંતાજી, સુભદ્રાજી બધા પ્રભુ સન્મુખ આવ્યા. હાથ જોડીને ઉભા છે કુંતાજી, અને હાથ જોડીને કુંતાજી પ્રભુની સ્તુતિ કરે છે. કુંતા સ્તુતિ, ખૂબ સુંદર સ્તુતિ શ્રી કુંતાજીએ કરી. શ્રી મહાપ્રભુજીએ આ સ્તુતિને ખૂબ સુંદર આનો ભાવ બતાવ્યો કે આ કુંતાજીની સ્તુતિ સર્વોત્તમ છે, કારણ કે સુખના સમયમાં એણે સ્તુતિ કરી. ઘણા લોકો દુઃખમાં સ્તુતિ કરે, ઘણા લોકો અંતિમ સમય આવે જેમ ભીષ્મજીએ ભગવાનની સ્તુતિ કરી, અંતિમ સમય આવ્યો ત્યારે સ્તુતિ કરી, ઉત્તરાય ભગવાનની સ્તુતિ કરી જ્યારે દુઃખ આવ્યું. પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે આ કુંતાજીએ સ્તુતિ કરી જ્યારે એમના જીવનમાં સુખનો સમય આવ્યો ત્યારે સ્તુતિ કરી, એટલે કહ્યું કે આ સ્તુતિ સર્વોત્તમ છે, શ્રેષ્ઠ છે. તો ખૂબ દૈન્ય ભાવથી શ્રી કુંતાજીએ પ્રભુ સન્મુખ ખડા જ ઉભા છે અને હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરે છે. આવો કુંતા સ્તુતિના દર્શન કરીએ. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ માયા જવનિકા છન્ન માધ્યાધોક્ષજમવ્યયં માયા જવનિકા છન્ન માધ્યાધોક્ષજમવ્યયં ન લક્ષ્યસે મૂઢદશા નટો નાટ્યો ખરો યથા હે કુંતાજી દોનો હાથો કો જોડતી હુએ પ્રભુ નમસ્કાર. ઓર જહાં કુંતાજી ને નમસ્કાર કિયે ભગવાન કહેને લગે દ્વારકાનાથ, અરે બુઆ આપ મુજે ક્યો નમસ્કાર કર રહે હો, મેં તો આપકા બાલક હું, આપસે છોટા હું, મેં આપકો નમસ્કાર કરું. યહી તો વિવેક હૈ, આપ મુજસે બડે હૈ, મેં આપકો વંદન કરું, આપ મુજે વંદન કર રહે હો. કુંતાજી કહે છે, નાથ આ જે લૌકિક આપણો જે સંબંધ છે ને, વ્યવહારને ચાલતા આ ભત્રીજો ને આ ને ભાઈના પુત્ર, ઈ ભાવને ધ્યાનમાં રાખીને ઈ ભાવ મારા કેન્દ્રમાં નથી. હું તો એ આધ્યાય પુરુષને વંદન કરું છું જે અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ. હું તો એ આધ્યાય પુરુષને જે અંતર બહિરવસ્થિતમ, જે અંદર અને બહાર બધી જગ્યાએ છે, જો સર્વત્ર હૈ, જો પ્રકૃતિ સે પર હૈ, હે પ્રથમ પુરુષ, મેં ઉસ પ્રથમ પુરુષ કો વંદન કર રહી હું, ના કે યે લૌકિક સંબંધો કો ધ્યાન મેં રખતે હુએ. પહેલા છે ને કુંતાજીને કૃષ્ણમાં એક લૌકિક ભાવ હતો, અમારા ભાઈનો દીકરો એવો પ્રેમ હતો. પરંતુ જયારે આ ઉત્તરાના ગર્ભમાં જયારે ભગવાન એની રક્ષા કરીને ત્યારે કુંતાજીને ઠાકોરજીના સ્વરૂપનું ધ્યાન થયું, વિચાર્યું કે આ કોઈ સામાન્ય પુરુષ નથી, એટલે કહ્યું નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ.
हे अलक्ष्य, महाप्रभु जी बड़ी सुंदर व्याख्या कर रहे हैं। और यानी गुरु, लक्ष्य यानी जानना, जो गुरु के बिना जाने ना जा सके ऐसे कृष्ण, या तो एक दूसरा अर्थ, और यानी श्री कृष्ण, लक्ष्य यानी जानना, जब ठाकुर जी कृपा करे त्यारे जीव एना स्वरूप ने ओळखी सके छे, बाकी हरेक जीव प्रभु ना स्वरूप ने जाणी नथी सके। जो प्रभु सर्वत्र छे, अंतर बहिरवस्थित व्यापक छे, तो पछी एमने जाणवू, एमने समझवू सरल होय ना, कारण के इंद्रियो नो विषय नथी। प्रभु आपनी आ माया बधी जग्याए फैलायेली छे, અને જે મૂળ દ્રષ્ટિવાળા છે એ મૂળ દ્રષ્ટિવાળા આપના સ્વરૂપને ન ઓળખી શકે। માયા જવ નિકાચન મગ્યા ધોક્ષજ મગ્યમ, હે અધોક્ષજ, આપની આ માયાના લીધે જે મૂળ દ્રષ્ટિવાળા, મૂળમતીવાળા જે થયા છે એ આપના સ્વરૂપને જાણી ન શકે। મૂળમતી, ઘણા લોકો મૂળમતી કે આ પુષ્ટિ સંપ્રદાયમાં શું ઠાકોરજીની સેવા કરવાની, ને એને મંગળા, ને એને પોઢાવાના, ને પલના, ને ઇંડોળા, એને ઉઠાડવાના, ને સોડાવવાના, ને આ બધું, ઈ ઓલા મૂળ દ્રષ્ટિવાળાને ખબર ન પડે કે ઈ સેવામાં શું આનંદ છે, ઈ ઠાકોરજીને જગાડવામાં શું આનંદ છે, એને એને ભોગ ધરાવવામાં શું આનંદ છે, એને એને શિંગાર ધરાવવામાં શું આનંદ છે। વો તો જો સેવા કરે એ જ જીવ એ ઠાકોરજીના સ્વરૂપને જાણી શકે। બાકી જે દૂર દૂર છે, મૂળ દ્રષ્ટિવાળા છે, મૂળમતીવાળા, એ પ્રભુની સેવા, એના સ્વરૂપને જાણી ન શકે। જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ તેના હૃદયમાં ઠરે। આ તો કોઈ જો પ્રેમ અંશ જે હોય, પ્રેમ ભક્તિ એના હૃદયમાં જ ટકી શકે, બાકી મૂળ દ્રષ્ટિવાળા પ્રભુ આપને જાણી ન શકે। જે પ્રકારથી નટો નાટ્યો ધરો યથા, નટ જ્યારે નટનું રૂપ ધારણ કરે છે નાટિકામાં, ત્યારે એના મૂળ સ્વરૂપને કોઈ જાણી નથી શકતું, એવી રીતે મૂળ દ્રષ્ટિ, મૂળ મતીવાળા આપને કોઈ જાણી ન શકે। આપ તો કોના માટે પ્રગટ થાઓ છો, આપના સ્વરૂપને કોણ જાણી શકે? કુંતાજી કહે રહી છે, તથા પરમહંસાનામ, તથા પરમહંસાનામ અમલાત્મનામ ભક્તિ યોગ વિધાનાર્થમ કથમ પશ્યેમ હિ સ્ત્રિયઃ। પ્રભુ, એ તો જે કોઈ પરમહંસ છે, જેના હૃદયમાં આપના માટે નિષ્કામ ભક્તિ છે, આ તો એ ભક્તો માટે જ પ્રગટ થાઓ છો, મૂળ દ્રષ્ટિવાળા આપને જાણી નથી શકતા। હે શ્રી કૃષ્ણ વાસુદેવ દેવકી નંદન નંદ ગોપ લાડીલે, હે ગોવિંદ, મેં બાર બાર આપકો પ્રણામ કરતી હું, જિનકી નાભિ સે બ્રહ્મા કા જન્મ સ્થાન કમલ પ્રગટ હુઆ। નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજાગ્રે। જો સુંદર કમલો કી માલા ધારણ કરતે હૈ, જિનકે નેત્ર કમલ કી તરહ સુંદર ઓર વિશાલ હૈ, જિનકે ચરણ કમલ કમલો મે કમલ કા ચિન્હ હૈ, એસે શ્રી કૃષ્ણ કો મેરે બાર બાર નમસ્કાર। हे प्रभु, आपके हमारे पे कितने कितने उपकार हैं, कितने जगहों पर अलग अलग अवस्थाओं में आपने हमारे पे कृपा की। इतनी रक्षा तो आपने जो कंस के कारागृह में जो देवकी थी, इतनी रक्षा तो आपने देवकी या उनके पुत्रों की भी नहीं की, जितनी रक्षा, जितना साथ आपने मेरा और मेरे पुत्रों को दिया। यथा ऋषिकेश खलेन देवकी,
कंसे नरुद्धात चिरं शुचार्पिता विमोचिता हम सहात्मजा विभो त्वय्येव नाथेन मुहुर्विपद्गणा हे हे ऋषिकेश अलग अलग समय पे अलग अलग विपत्तियों पे प्रभु आपने हमारी रक्षा करी। लाक्षाग्रह की अग्नि हिडंबादी राक्षसों से युद्ध की सभा में वनवास के समय विपत्तियों में अनेक बार युद्धों में और अभी अभी उत्तरा के गर्भ में आपने हमारे बालक की रक्षा करी। प्रभु आपना केतला उपकार छे मारी ऊपर। महाप्रभु जी आज्ञा करे छे कि भगवान ना उपकारो नु स्मरण करवाथी हृदय मा दैन्य भाव आवे छे, एटले वैष्णव ए जेटलू बने एटलू भगवान ना उपकारो नु स्मरण करता रहेवू जोईए। साधारण जीव कहे प्रभु कृपा करो कृपा करो, पण भक्त कहे छे प्रभु आपनी केटली कृपा छे हमारा ऊपर। सौथी पहली कृपा के आ दुर्लभ मानव जन्म अमने आपी दीधो, धर्म माटे प्रीति आपी, शिवलभाचार्य जेवा गुरु मल्या, पुष्ट मार्ग जेवो मार्ग आप्यो, भगवद सेवा हमने पधरावी आपी, आनाथी विशेष विधि सु कृपा होई शके। पर मूल दृष्टि वाळो हजी कृपा हजी कृपा हजी कृपा, पर भक्त कहते हैं प्रभु आपकी कितनी कृपा है हम पर। तो प्रभु ना उपकारो नु स्मरण करवाथी हृदय मां दैन्य भाव आवे। दैन्य भाव साथे कुंताजी हाथ जोड़ी ने कहे छे प्रभु आप द्वारका पधारो तो पधारो आप, लेकिन द्वारका जाते जाते मैं एक चीज आपसे मांगना चाहती हूं, आप दोगे? द्वारकानाथ कहते हैं कुंता जी गुहा जी अभी तक आपने आज तक मुझसे कुछ नहीं मांगा, कहिए आपको क्या चाहिए। प्रभु वचन दो दे के जाओगे, देना पड़ेगा। हाँ कहिए आपको क्या चाहिए, मांगो तो सही। और अब कुंता जी हाथ जोड़ते हुए आंखों में से प्रेम धारा बहती हुई प्रेमाश्रु बह रहे और अब निवेदन कर रही हैं, कह रही हैं विपद संतु न शश्व अत्र तत्र जगद्गुरु विपद संतु न शश्व अत्र तत्र जगद्गुरु भवतो दर्शनम यस्या पुनर्भव दर्शन। हे प्रभु आप द्वारका पधारो, आप स्वतंत्र छो, पण जता जता हमारी एक इच्छा ये छे कि आप जाओ, जता जता प्रभु मने मारा जीवन मां दुख आपीने जाओ, विपत्ति आपीने जाओ। कुंता जी कहे छे प्रभु दुख हूँ केवल मारा माटे नथी मांगती, मारा पुत्रोना जीवन मां पण एमना पण पत पत उपर आप दुख भरी दो। विपदह प्रभु दुख दीजिए, कारण के जारे जारे दुख हतु विपत्ति नो समय हतो त्यारे आप हमारी साथे उभा था, અને હવે જયારે આ થોડો સુખ ભોગવવાનો સમય આવ્યો આપ તો અમને મૂકીને જાઓ છો, તો પછી આ સુખ શું કામનું? સુખ કે માતે શીલ પડો રામ હૃદય તે જાય બલિહારી વા દુઃખ થી જો પલ પલ નામ જપાય। પ્રભુ દુઃખ આપો, કારણ કે મને ખ્યાલ છે કે જયારે અમારા જીવનમાં સુખ આવશે આપ પોતાનું આપનું બધું કાર્ય છોડીને आप हमारी साथे उभा रहेशो, अने ज्यारे जे जीव ने आपना दर्शन थई जाय छे तो एने आ भवना दर्शन पछी नथी करवा सकता, एने भवना दर्शन नथी करवा पड़ता, जेने एक वार आपना दर्शन थई गया। प्रभु दुख आपीने जाओ, भक्तोना जीवन मां सुख अने दुख नी परिभाषा कई अलग छे। साधारण जीव तो प्रभु ने सुख मांगे, कुंताजी जेवा परम भक्त कहे छे प्रभु दुख आपो विपत्ति आपो, कारण के आ विपत्तियों तो आपने मलावा वाड़ी छे, आपको मिलाने वाली कौन है? तो ये दुख विपत्तियां ही तो हैं।
सुख में तो हम साधनों में ऐश्वर्यों में आकर आपको भूल जाते हैं। प्रभु दुख दीजिए, विपत्ति दीजिए, विपद। बड़ा सुंदर भाव, खूब सुंदर भाव आप विपद हनु बतावे कि प्रभु ये जो आजे आ आजे पद आजे पद आपी ने आप हमने जाओ छो ने ई पद नथी जोतो हमने, हमने तो आ वी पद आपना चरण कमल आपना विशिष्ट चरण कमलों नो आश्रय मळे बस प्रभु हेज मांगिए छे, आपना दर्शन थता रहे, आपनी सेवा थती रहे बस प्रभु एज आपकी मांगिए छे। विपत्ति आपो, आपना चरण कमल नो आश्रय दृढ़ा सदा बनेलो रहे, आपना स्वरूप नो चिंतन करता। जारे व्रत लीला मां आपे मथनियों फोड़ी दी थी, यशोदा मैया ने खींचवी दीधा, અને જ્યારે યશોદા મૈયા આપને બાંધવા માટે દોડું લઈને આવ્યા ત્યારે હું ત્યાં જ હતી, અને ત્યારે મેં હું આપની લીલા આપના એ સ્વરૂપનું ચિંતન કરું છું તો મારું મન વ્યાકુલ બની જાય છે, ભયભીત થઈને આંખોમાંથી પ્રેમા આપ અશ્રુઓ દ્રવિત થઈ રહ્યા છે, અને આપના નેત્રનું અંજન આપના કપોલ ઉપર આવી ગયું અને આપના કપોલ પણ શ્યામ વર્ણ થઈ ગયા, અને એવી ભયભીત લીલા કરવા લાગ્યા, એ સ્વરૂપનું જ્યારે ચિંતન કરું છું મારું મન લાલાયિત થઈ જાય છે। હે નાથ, જેમ ગંગાજીમાં જ્યારે સમુદ્રને મળવા જાય છે ત્યારે ઘણી પ્રકારની વિપત્તિઓ આવે છે, પણ એ વિપત્તિઓને પાર કરીને ગંગાજી સાગરને મળી જાય છે, એ રીતે કેટલી પણ વિપત્તિઓ આવે પણ મારી આ બુદ્ધિ સદા આપના ચરણ કમલોમાં લાગેલી રહે બસ પ્રભુ હું એ જ આપનાથી માંગુ છું કે એ મારી બુદ્ધિ સદા આપ મેં લગી હોઈ રહે। हे नाथ मैं यही आपसे मांगती हूं। खूब सुंदर भाव शकुंता जी प्रभु ने समर्पित करे छे, मंद मंद प्रभु मुस्कान करीने इमना भावों नो स्वीकार करे छे, अने हवे कुंता जी ना भाव ने स्वीकारी ने त्याज